વિવર્તન ડિફ્રેક્શન જ્યારે તરંગોને કોઈ અડચણ નડે અથવા સ્લીટમાંથી પસાર થતી વખતે તેઓ ધાર આગળથી વાંકા વળે છે. તરંગોની આ વાંકા વળવાની ઘટનાને વિવર્તન એટલે કે ડિફ્રેક્શન કહે છે. તેની શોધ ગ્રિમાલ્ડીએ કરી હતી. આ પ્રકાશકિરણના રેખીય પ્રસરણના વિચારથી તદ્દન વિપરીત હોવાથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે કિરણ પ્રકાશશાસ્ત્ર વિવર્તનની ઘટના સમજાવી શકે નહીં. વિવર્તનની આ ઘટના સમજવા માટે રોજિંદા જીવનનો અનુભવ ધ્યાનમાં લો. આપણે જાણીએ છીએ કે પ્રકાશ અને ધ્વનિ ઉર્જા તરંગ સ્વરૂપમાં પ્રસરે છે. આપણે અનુભવ્યું છે કે ઓરડામાં ખુલ્લા દરવાજાની નજીક ઊભેલી વ્યક્તિને ઓરડાની દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિનો અવાજ સંભળાય છે, પરંતુ તેને જોઈ શકાતી નથી. આનો મતલબ એ થયો કે ધ્વનિ તરંગો દરવાજાની ધાર આગળથી વાંકા વળી વિવર્તનની ઘટના આપે છે, પણ પ્રકાશ તરંગો વિવર્તન નથી અનુભવતા. તો સવાલ એ થાય કે શા માટે પ્રકાશ તરંગોનું વિવર્તન થતું નથી? આ દેખીતા વિરોધાભાસને સમજવા માટે આકૃતિમાં દર્શાવેલ રિપલ ટેન્કનો પ્રયોગ ધ્યાનમાં લો. આ પ્રયોગમાં સીધા લાકડાની પટ્ટીને પાણીની સપાટી પર આવર્ત રીતે ટેપ કરીને રેખીય તરંગો મેળવી શકાય છે. તેની નજીક મીણના બે બ્લોકની મદદથી એક સ્લીટની રચના કરવામાં આવે છે. આ પ્રયોગમાં સ્લીટની પહોળાઈ અને ઉત્પન્ન કરાતા તરંગોની તરંગ લંબાઈને ચલ તરીકે લઈ શકાય છે. ધારો કે આવા નિયંત્રિત દોલનોને કારણે ઉત્પન્ન થતા તરંગોની તરંગ લંબાઈ લેમડા છે. ધારો કે શરૂઆતમાં સ્લીટની પહોળાઈ ડીને ડી ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા જેટલી ગોઠવવામાં આવે છે. આ સંજોગોમાં સ્લીટમાંથી બહાર નિર્ગમન પામતા તરંગો લગભગ રેખીય મળે છે, પણ જ્યારે સ્લીટની પહોળાઈ ઘટાડીને ડી ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા જેટલી કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા તરંગોનું મોટા પ્રમાણમાં વિવર્તન થયેલું જોવા મળે છે. આ અવલોકનો દર્શાવે છે કે આપેલ તરંગ લંબાઈ માટે જેમ સ્લીટની પહોળાઈ ઓછી તેમ વિવર્તન વધારે. એવું પણ જોવા મળ્યું છે કે જો તરંગ લંબાઈ અને સ્લીટની પહોળાઈ એવી રીતે બદલવામાં આવે કે જેથી કરીને લેમડા અપોન ડી ગુણોત્તર અચળ રહે, તો તરંગોના વાંકા વળવાનું પ્રમાણ એટલે કે વિવર્તન બદલાતું નથી. આમ આપણે કહી શકીએ કે સ્લીટમાંથી થતું વિવર્તન લેમડા અપોન ડી ગુણોત્તર પર આધાર રાખે છે. વળી જેમ લેમડા અપોન ડી ગુણોત્તર મોટો તેમ વિવર્તન વધારે. રોજબરોજ જોવા મળતા કિસ્સામાં ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ લગભગ 1 મીટરના ક્રમની હોય છે. દરવાજાની પહોળાઈ પણ લગભગ 1 મીટર જેટલી હોવાથી લેમડા અપોન ડી ગુણોત્તર લગભગ 1 જેટલો થાય છે. પરંતુ વિદ્યુત ચુંબકીય વર્ણપટના દ્રશ્ય પ્રકાશની સરેરાશ તરંગ લંબાઈ 6000 એમ સ્ટ્રોંગ અર્થાત 6×10⁻⁷ મીટર લેતા ગુણોત્તર લેમડા અપોન ડી × 10⁻⁷ ક્રમનો બનશે. આ ગુણોત્તર એટલો નાનો છે કે તેનાથી જોઈ શકાય તેવું વિવર્તન ઉત્પન્ન થશે નહીં. આમ રોજિંદા જીવનમાં પ્રકાશ તરંગોનું વિવર્તન અનુભવાતું નથી. પણ જો ખૂબ જ પાતળી સ્લીટનો ઉપયોગ કરવામાં આવે કે જે લેમડા અપોન ડી ગુણોત્તર વધારે, તો પ્રકાશનું પણ વિવર્તન અવલોકી શકાય છે. ઉપર્યુક્ત ચર્ચાને આધારે આપણે એ જાણી શક્યા કે આપેલ તરંગ લંબાઈ માટે લેમડા અપોન ડી ગુણોત્તર મોટો રાખવા માટે સ્લીટની પહોળાઈ નાની લેવી પડે. આ જરૂરિયાત સૂચવે છે કે હવે સ્લીટમાંથી સંપૂર્ણ તરંગ અગ્ર પસાર થઈ શકશે નહીં. સ્લીટ તરંગ અગ્રના ફક્ત મર્યાદિત ભાગને જ પસાર થવા દેશે. આમ આપણે કહી શકીએ કે વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર.